हेलो विद्यार्थी मित्रों, गया वीडियो में अपने अर्धो लेसन सीख्या हता एक जादुई पत्रनी वार्ता। एनु अपने जोयु हतु के लेखक अने एनो मित्र रविवारे फिल्म जोवा जाय छे अने एमने ए पत्रनो जे अक्षरो खराब हता एनो उपयोग केवी रीते करे छे एमने फिल्ममां एना थिएटरना मेनेजरने बतावे छे पत्र अने एमने बे एक्स्ट्रा चेर मूकीने બાલ્કનીમાં બેસીને પણ ફિલ્મ જોવા મળે છે। આવો એ પત્રનો ઉપયોગ કરે છે તો એ વખતે હવે એનાથી આપણે આગળ જોઈશું કે ત્યાં ફિલ્મમાં ઇન્ટરવલ પડે છે અને ઇન્ટરવલમાં મેનેજર એમની કેબિનમાં બોલાવે છે બંને જણને અને એમને ચા પીવાનો આગ્રહ કરે છે તો કે ના એમ કે મારે ચા પીવી નથી એવી તકલીફ ના લેશો એમ કે તો થિયેટરના મેનેજરે બંને જણ માટે ચા પણ મંગાવી હોય છે અને બંનેને ઇન્ટરવલમાં ચા પણ પીવડાવે છે। હવે એનાથી આગળ આપણે જોઈશું। નારેલા સાહેબ, આપે આજે અમને ઘણી મદદ કરી છે। મેં કહ્યું શિષ્યમાં પોતાની વિદ્યા ઉતરતી જોઈ ગુરુ જેમ પ્રસન્ન થઈ વાત્સલ્યપૂર્ણ નેત્રે શિષ્ય પ્રતિ જોઈ રહે તેમ નિરંજન મારી સામે જોઈ રહ્યો। જાણે ગુરુ બન્યો હોય અને શિષ્ય આજે એણે પત્રનો ઉપયોગ કેવી રીતે કર્યો એ મારી સામે જોઈ રહ્યો હતો। અરે એમાં મદદ શાની, એ તો અમારી ફરજ છે એમ કે એટલે પેલા મેનેજરે એને એમ કહ્યું ને કે ચા પીવડાવી અને એમને આવી રીતે ઇન્ટરવલમાં પણ એમને મદદ કરી કે ચાલો ભાઈ ચા પીવો, એમને બે એક્સ્ટ્રા ચેર મૂકીને એમને ફિલ્મ જોવા બેસાડ્યા, ચા પીવાઈ ગઈ। પછી અમે મેનેજરને નમસ્તે કરી બાકીની ફિલ્મ પૂરી કરવા માટે અંદર ગયા। આમ તે દિવસે રવિવાર હોવા છતાં અને અગાઉથી ટિકિટ નહોતી લીધી તે છતાં પણ અમે ફિલ્મ જોઈ અને તે પણ કેવી મફત, એ નિરંજને કહ્યું મજા આવી ને, તે તો સાલા એકને બદલે બે ફિલ્મ જોઈ ખરું, હવે ક્યારે આવું કામકાજ હોય ને તો આ જાદુઈ પત્રથી થઈ જશે। આ એક પ્રસંગ અહીંયા પૂરો થાય છે કે એ પત્રથી એમણે કેવી રીતે રવિવારે ફિલ્મ હાઉસફુલ હોવા છતાં પણ પત્ર બતાવી અને એમણે જે ફિલ્મ અને તે પણ મફતમાં જોઈ એવો એક પ્રસંગ, એવું એક હાસ્ય સર્જન લેખકે આપણને આ પહેલા પ્રસંગમાં બતાવ્યું। હવે એક બીજો પ્રસંગ બને છે। એક સુવિખ્યાત કંપનીમાં કેટલાક ક્લાર્ક લેવાના હતા, મેં અરજી કરી હતી અને લેખકે એક સુવિખ્યાત કંપનીમાં ક્લાર્કની બહાર પડી હતી એમાંથી એમણે અરજી કરી કે ચાલો હું પણ ત્યાં ઇન્ટરવ્યૂ આપવા જાઉં। 15 દિવસ પછી મારો ઇન્ટરવ્યૂ હતો। મને આ જાદુઈ પત્ર લઈ કંપનીના મેનેજરને મળવાનો તુક્કો સૂજ્યો, કારણ કે એમ કે જાદુઈ પત્રથી ફિલ્મ જોઈ તો લેખકના મનમાં એમ થયું કે લાવને હું પણ આ જાદુઈ પત્ર લઈ જાઉં તો મને આ વિખ્યાત કંપનીમાં નોકરી તો મળી જાય। જ્યાં દેવદૂતો પગ મૂકતા ડરે છે ત્યાં મૂર્ખાઓ દોડી જાય છે, એ ઉક્તિ મેં ઘણીવાર સાચી ઠેરવી છે। મેં નિરંજનને વાત કરી ને પહેલો પત્ર આપવા કહ્યું કે તું મને નિરંજનને મને આવી રીતે મદદ, આપણે ફિલ્મ જોઈતી એટલે મેં નિરંજનને કહ્યું કે ચાલને તું મને પેલો પત્ર આપ તો હું એનાથી હું આ નોકરી મેળવી શકું એમ। તો પત્ર આપવામાં મને કશો વાંધો નથી, નિરંજને કહ્યું કે હું તને પત્ર આપું પણ એનો ઉપયોગ કરતા નહીં આવડે તો નોકરી બીજે ક્યાંક બાજુ પર રહેશે અને તું કંઈક ભરાઈ જશે, ભરાઈ જવું એટલે ફસાઈ જવું, જો તને એનો સાચો ઉપયોગ કરતા નહીં આવડે તો તું નોકરી તો મળવાની બાજુ પર રહેશે અને તું કંઈક બીજામાં ફસાઈ જાઉં એવું ના બને, પણ તું સાવચેતીપૂર્વક એનો ઉપયોગ કરે તો સારું। પણ મને હવે આત્મવિશ્વાસ આવી ગયો હતો, લેખકે કે હું પણ નિરંજનની સાથે રહ્યો ને અને એ વખતે મેં થિયેટરમાં જોયું એથી મારામાં પણ થોડો આત્મવિશ્વાસ આવી ગયો હતો કે ચાલને હું પણ એનો ઉપયોગ કરું। તારી સાથે રહીને મેં એ આવડત કેળવી લીધી છે, ગુરુએ શિષ્ય પર ભરોસો રાખવો જોઈએ, એટલે કે તું મારા પર ભરોસો રાખ કે મને તારી સાથે રહી અને થોડો એનો ઉપયોગ કરવાની મને આવડી ગયું છે। નિરંજને મને પત્ર આપ્યો, પત્ર લઈ હું કંપનીના હેડ ઓફિસે પહોંચી ગયો। મેનેજરના પીએને મેં ચિઠ્ઠી મોકલાવી કહ્યું કે લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નરનો પત્ર લઈ હું મેનેજર સાહેબને મળવા માગું છું। એ કંપનીમાં ગયો, ત્યાં બહાર એમના સાહેબનો પીએ બહાર બેઠેલા હતા, એ પીએને એણે કહ્યું કે હું
વેદ સાહેબ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નરનો પત્ર લઈને આવ્યો છું અને હું અહીંના મેનેજરને મળવા માટે માંગુ છું. થોડી વારમાં તેડું આવ્યું. મેનેજરના પીએની ઓફિસમાં મને લઈ જવામાં આવ્યો. મારી ગભરામણ વધતી જતી હતી. ભલે આમ થોડો આત્મવિશ્વાસ મારામાં આવ્યો હતો, પણ મારી થોડી ગભરામણ વધી ગઈ હતી કે હવે આમ મારું કંઈ ગાવી હોય તો નહીં થાય ને, હું કંઈક ફસાઈ તો નહીં પડું ને, મારાથી કંઈ ગલ્લા તલ્લા થઈ જાય. એ પહેલાં મેં મારું અમોક શસ્ત્ર વાપરી નાખ્યું. ગલ્લા તલ્લા કંઈક આડું અવળું થઈ જાય એમ, હું કંઈક આડું અવળું બોલી દઉં કે કંઈક થાય, એ પહેલાં જ મેં પેલો પત્ર પીએના હાથમાં આપી દીધો. પત્ર જોઈને એ ચમક્યા. તેમણે કહ્યું, આ તો વેદ સાહેબનો પત્ર છે. હા, મેં કહ્યું. એટલે જેવો પત્ર એમણે પેલા કંપનીના મેનેજરને આપ્યો, ત્યાં તો એ કંપનીના મેનેજર એવું બોલી ગયા કે આ તો વેદ સાહેબનો પત્ર છે. તો એમ કે મેં પણ એવું કહ્યું લેખકે કે હા, આ વેદ સાહેબનો જ પત્ર છે, તમે એમને ક્યાંથી ઓળખો? એટલે પેલા મેનેજરે એવું પૂછ્યું કે તમે આ વેદ સાહેબને કેવી રીતે ઓળખો છો? તો કે મારા કાકા, મીન્સ એ મારા મિત્રના કાકા છે. એટલે એણે શું કહ્યું મેનેજરને કે મારા કાકા છે. કોણ? એટલે કે મારો એક મિત્ર છે નિરંજન, એના એ કાકા છે. પત્રમાં શું લખ્યું છે? પેલો સનાતન પ્રશ્ન એના મુખમાંથી સરી પડ્યો. એટલે મેનેજર એવું પૂછે છે કે આ પત્રમાં શું લખ્યું છે? તો લેખક કહે છે કે મેં એ પત્ર ઉકેલ્યો નથી, મેં વાંચ્યો પણ નથી, અને ઉકેલ્યો હોત ને તો એ વાંચી શકત નહીં. તે કંઈ હસ્યા, ઊભા થઈ અંદરની કેબિનમાં ગયા અને હું તો ગભરાઈ ગયો. કુરુક્ષેત્રના મેદાનમાં મૂંઝાઈ ગયેલા અર્જુન જેવી મારી સ્થિતિ થઈ. લેખક શું કહે છે કે કુરુક્ષેત્રમાં જેમ શ્રી કૃષ્ણ સાથે વાતો કરતા કરતા અર્જુન જેમ મૂંઝાઈ ગયો હતો, એવી પરિસ્થિતિ મારી અત્યારે થઈ ગઈ. મારો કૃષ્ણ નિરંજન ત્યાં હાજર હોત તો થોડી મને કંઈક મદદ કરો. એટલે અર્જુનને તો કૃષ્ણએ મદદ કરી હતી, પણ અત્યારે તો મારો મિત્ર પણ મારી જોડે નહોતો, હવે હું શું કરું એવું? એટલે મને પણ થોડી ગભરામણ તો થવા લાગી. અંદર જાઓ, સાહેબ બોલાવે છે. હવે તો હું ધ્રુજવા લાગ્યો. મને એમ થયું કે હવે હું શું કરીશ એમ કે. એટલે થોડીક મને ધ્રુજારી થઈ. ઘણી વાર તો મને થયું કે હું અહીંથી પાછો જોઉં, પણ એમ કરવામાં હિંમત હાલી નહીં. ફાંસીની ખોલી તરફ જતો હોઉં એમ ઘસડાતે પગે હું અંદર ગયો. જેમ કોઈ ને ફાંસી આપવાની હોય અને એ જતો હોય એવી રીતે હું ઘસડાતા પગે સાહેબની કેબિનમાં ગયો. અંદર સાહેબ બેઠા હતા. હું અંદર ગયો ત્યારે એ પત્ર ઉકેલવામાં મશગુલ હતા. હું જઈને ઊભો રહ્યો એટલે કહે, બેસો. હું બેઠો એટલે એમણે પૂછ્યું, તમે વેદ સાહેબને કેવી રીતે ઓળખો? એટલે સાહેબે મને એવું પૂછ્યું કે તમે વેદ સાહેબને કેવી રીતે ઓળખો? તો મારો મિત્ર છે ને નિરંજન વેદ, એના એ કાકા છે. મને લાગ્યું પત્રની અસર થઈ રહી છે. એટલે પેલા સાહેબે થોડું ધીમે રહીને પૂછ્યું. એટલે લેખકને એમ લાગ્યું કે કંઈ નહીં, આ પત્ર વાંચીને થોડીક તો અસર થઈ હશે. નિરંજન તમારો મિત્ર છે, સારું. આ પત્ર તો મારો જ છે, મારા જ અક્ષર છે. સ્વગત બોલતા હોય એમ બોલ્યા. એટલે પેલા એ મોટેથી નથી બોલ્યા, પણ જાતે મનમાં બોલતા હોય એ રીતે બોલ્યા કે આ તો મારો જ લખેલો પત્ર છે અને આ અક્ષર મારા જ છે, પણ શું લખ્યું છે તેનો તો મને અત્યારે ખ્યાલ નથી આવતો. વેદ સાહેબે પોતે પત્ર વાંચે છે, પોતે લખેલો પત્ર, પોતાના અક્ષર તો ઓળખી શકે છે, પણ એ પત્રમાં શું લખ્યું છે એ વાંચી શકતા નથી. પણ શું લખ્યું છે એનો અત્યારે મને ખ્યાલ આવતો નહીં. તમે કહો છો કે આ પત્ર મારા પર લખાયેલો છે, પણ એનો મેળ બેસતો નથી. મેં મારી ઉપર પત્ર લખ્યો હોય એવું મને કદી યાદ આવતું નથી. એટલે એવું કહે છે લેખકને કે મેં મારી પર જ પત્ર લખ્યો હોય એવું તો મને કોઈ દિવસ યાદ નથી એમ કે. આ સાંભળીને મને તો ધરતી ફરતી લાગી. હવે લેખકને એવું લાગ્યું, સમજી ગયા કે આ તો વેદ સાહેબ પોતે જ છે. ત્યાં સુધી એમને ખબર નહોતી, પણ એમણે એવું બોલ્યા કે મેં મારી પર જ પત્ર લખ્યો હોય એવું તો મને કદી ખબર જ નથી એમ કે. એટલે નિરંજનના મિત્ર લેખકને તો જાણે પોતાના પગ નીચેથી ધરતી ખસી રહી હોય એવું એમને લાગવા માંડ્યું. સાહેબના ટેબલ પર પડેલા પાટિયા પર મારી નજર પડી.
લખ્યું હતું એમ જી વેદ. મારું નસીબ મને ખુદ વેદ સાહેબની ઓફિસમાં જ ખેંચી લાગ્યું. મેં નિરંજનને વાત કરી હોય તોય આ ગોટાળો ના થાત. હવે નિરંજનને ખબર નહોતી કે આ મારા કાકાની ઓફિસમાં જ ક્લાર્કની નોકરી માટે જાય છે, અને એને તો પોતાને વેદ સાહેબને ની જે ઓફિસ હતી અને વેદ સાહેબ પર જ પત્ર લખ્યો હોય એવું તો કદી બને નહીં. થોડી વાર પત્ર સામે જુએ, થોડી વાર જાણે સ્વાગત બોલતા હોય એમ ફરી બોલ્યા, મેં નિરંજનને એના કોઈ ભાઈબંધ માટે આવો પત્ર લખી આપ્યો હોય એવું તો મને પણ યાદ નથી એમ કે. પણ આ લેટર પેનને અક્ષર તો મારા જ છે, આ માત્ર પત્ર કોને ઉદ્દેશીને લખ્યો છે એનો ખ્યાલ આવતો નથી. આ લેટર પેડ પણ મારું છે, અક્ષરો પણ મારા છે, બધું જ મારું છે, પણ જાણે સ્વાગત બોલતા હોય અને મનમાં વિચારતા હોય કે આવો પત્ર મેં નિરંજનને કોઈ દિવસ મારા પર જ એના ભાઈબંધને પત્ર લખી આપ્યો હોય એવું તો મને આજ સુધી યાદ આવતું નથી. જો એ ખ્યાલ આવે તો કંઈક સમજાય. એટલે એને એમ થયું કે આવું તો મને કંઈ યાદ પણ નથી આવતું અને હું મારા પર જ પત્ર લખું. નિરંજન એના મિત્ર વિશે મને પૂછવા આવ્યો હોય અને મને કદાચ એ મારી ઓફિસમાં ક્લાર્કની નોકરી માટે આવ્યો હોય કે મેં મારા પત્રમાં શું લખ્યું છે એ મને ખબર હોય એવું તો હજુ સુધી મને કંઈ યાદ આવતું નથી. તો કાંઈ નહીં એમ કે થોડી વાર તો પોતે મનમાં વિચાર કરવા લાગ્યા, મનમાં સ્વાગત પણ બોલવા લાગ્યા, પણ કંઈ સમજી શક્યા નહીં. છતાં પણ કહે છે, ચાલો તમારે શું કામ છે? સાહેબ, મેં અહીં ક્લાર્કની નોકરી માટે અરજી કરી છે. ઓહો, એમ વાત છે? એટલે જ્યારે લેખક એમ કહે છે કે મેં ક્લાર્કની નોકરી માટે અહીંયા અરજી કરી છે, તો એ અરજીના અનુસંધાનમાં હું આ પત્ર વેદ સાહેબનો લઈને આવ્યો છું અને એ મારા મિત્ર નિરંજને એના કાકાનો પત્ર કે આ વેદ સાહેબને આપજો એટલે આ મારે તમને નોકરી મળશે. પણ આ પોતે જ વેદ સાહેબ હશે એવી નિરંજનને કે લેખકને પણ ખબર નહોતી. એટલે હવે તો લેખકને પણ એમ લાગ્યું કે હવે મારું આવી બન્યું. સારું, એમ વાત છે, અઠવાડિયા પછી તપાસ કરજો. એટલે એ વખતે તો વેદ સાહેબ પણ કંઈ ના બોલ્યા, લેખક પણ કંઈ ના બોલ્યા, અને એમને એમ કહી દીધું કે ભાઈ તમે જાઓ, તમે અઠવાડિયા પછી હવે તપાસ કરજો. અને આજે હું વેદ સાહેબની ઓફિસમાં ક્લાર્ક છું. અલબત્ત પેલો જાદુઈ પત્ર વેદ સાહેબ પાસે જ રહી ગયો, એનો અફસોસ મને ને નિરંજનને દિવસો સુધી રહ્યા કર્યો હતો. હવે શું થયું કે વેદ સાહેબે તો એ પત્ર પોતાની પાસે રાખી લીધો અને એમને એ મારા મિત્ર નિરંજનની મદદથી અને એ પત્રની મદદથી મને તો નોકરી મળી ગઈ અને આજે પણ હું વેદ સાહેબની ઓફિસમાં નોકરી કરી રહ્યો છું. હવે કેવું હાસ્ય ઉત્પન્ન થાય છે કે વેદ સાહેબના પર પોતાના પર જ પોતે પત્ર લખી અને કોઈ લઈને આવે નોકરીની અનુસંધાનમાં, તો એ કેવું? પણ એમના અક્ષર પોતે જ ઉકેલી નથી શકતા એટલે એમને પણ કંઈ ખબર પડતી નથી, અને એમને પણ યાદ નથી કે મેં ક્યારે નિરંજનને આવી રીતે એના ભાઈબંધ માટે પત્ર લખી આપ્યો હશે. એટલે આવી રીતે આવા ખરાબ અક્ષરોના પત્રને લઈ અને એક તો ફિલ્મ જોઈ મફતમાં અને આમાં એમણે ક્લાર્કની નોકરી પણ મળી ગઈ, એટલે એમણે પત્રનો ઉપયોગ કેવી સરસ રીતે કર્યો એમ. પરંતુ એ બંનેને એવો અફસોસ રહી ગયો કે આ પત્ર વેદ સાહેબ પાસે રહી ગયો, જો હજુ આપણા હાથમાં પત્ર હોત તો આવું કંઈક બીજું પણ આપણે કરી શક્યા હોત, એ અફસોસ એમને કાયમ માટે રહી ગયો. એટલે આવા ખરાબ અક્ષરોથી પણ કેવું થાય છે એ આપણને લેખકે આ પત્રમાં સમજાવ્યું છે, અને હાસ્ય ઉત્પન્ન થાય છે કે ફિલ્મ હાઉસફુલ પેલું થિયેટર હોવા છતાં પણ એમને બાલ્કનીમાં મફત ફિલ્મ જોવા મળી અને એ પત્રના લીધે એક વેદ સાહેબની ઓફિસમાં જ અને પોતાની જ ઓફિસમાં એમને ક્લાર્ક તરીકેની નોકરી પણ મળી ગઈ, પોતે જ પોતાના અક્ષર સમજી નથી શકતા, આવું બધું હાસ્ય ઉત્પન્ન થાય છે. તો અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે. થેન્ક યુ.